नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 हवे आपणे आगळ वधीए भौतिक विज्ञानमां प्रकरण 4 पायो सावणना नियमनी मददथी विद्युत प्रवाह आधारित रिंग अथवा तो लूप आपणे कही शकीए वडे तेनी अक्ष पर केन्द्रथी केटला अंतरे एक्स अंतरे उद्भवता चुंबकीय क्षेत्रनुं सूत्र आपणे शुं करवानुं हो मेळवानुं। खास ध्यान आपजो, पायो सावणना नियमनो आपणे आमां उपयोग करीशुं, पण ए पहेला अहीं जुओ खास तो आनी अंदर पहला आपणे शुं करवानुं जुओ तो एक विद्युत प्रवाह धारित लूप अथवा तो रिंग लेवानी। मान लो तो हूँ अहीं एक लूप एवी रीते लो, केवी रीते, एवी रीते कि जेथी एनी अक्ष आपणे इजीली अहीं बताई शकीए, एना माटे एक्स अक्ष ए रिंगनी अक्ष थाय, एक्स अक्ष ए शुं थाय, रिंगनी अक्ष थाय। अहीं वाय अक्ष અને માની લો કે અહીંયા ઝેડ અક્ષ અવગમ બિંદુ, એનો મતલબ કે રિંગનું જે સમતલ એ વાય ઝેડ સમતલમાં હશે આ રીતે। રિંગ આ રીતે નથી, રિંગ એ આ રીતે, એટલે કે આ પૃષ્ઠ એને લંબ રૂપે મૂકેલી। ઓકે, હવે જુઓ આ રિંગની અંદરથી વહેતો પ્રવાહ, એટલે આપણે આ રીતે રાખીએ, આમ ફરતો 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 નીચે આવે, નીચેથી પાછો આ બાજુ ફરતો ફરતો ઉપર જાય, એટલે રિંગમાં ફરતો પ્રવાહ, જેને ધારો કે આપણે શું કહી દઈએ આઈ। ઓકે, રિંગની અહીંયાથી લઈ અને અહીંયા સુધીની, એટલે કે રિંગની ત્રિજ્યા, તો રિંગની ત્રિજ્યાને આપણે શું કહી દઈએ આર। આર એ શું થશે? રિંગની ત્રિજ્યા। હવે આવી આ રિંગની અક્ષ પર એક્સ અંતરે, કેટલા અંતરે? એક્સ અંતરે અહીંયા કોઈ એક પી બિંદુ કહી દઈએ। કોણ સા બિંદુ? પી બિંદુ। અને આવા પી બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, કોનો ઉપયોગ કરી? બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી। ઓકે, તો હવે જુઓ અહીંયા, તો બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરવો એટલે આખી રિંગ નહીં, પણ રિંગના નાના 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 ટુકડા કરી દેવાના, અને એ ટુકડાઓ પૈકી એક ટુકડો બટુકડો ધ્યાનમાં લઈએ આપણે અહીંયા। જો રિંગમાં આ રીતે રિંગ હોય તો એનો ટુકડો ધ્યાનમાં લઈએ, એટલે આ જે ભાગ છે એનો ટુકડો એટલે આટલો ભાગ, જે લગભગ રેખીય થશે। હવે આ રિંગમાં વહેતો પ્રવાહ આમથી ફરતો 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 ઉપર આવી રહ્યો, એટલો એનો મતલબ કે પ્રવાહ અહીંયાથી ફરતો ફરતો આમ આવી રહ્યો। ઓકે, તો આ થયો એ રિંગનો નાનો ભાગ, અને એ ટુકડાનો માત્ર ડીએલ કહીએ ને એમાંથી વહેતો પ્રવાહ આઈ કહીએ, તો આઈડીએલ એ રિંગને આમ મૂકીશું, એટલે રિંગ જ્યારે આ સ્થિતિમાં હશે ત્યારે કઈ તરફ આવશે? ઉપરની તરફ। એનો મતલબ કે આ નાના ભાગ પરનો નાનો એવો ખંડ ડીએલ અને એમાં આઈ સાથે ગુણીશું, એટલે કે આ પ્રવાહખંડ જેની દિશા કઈ તરફ હશે? ઉપરની તરફ। ઉપરની તરફ એટલે કે સમતલને લંબ બહારની તરફ। ઓકે, હવે જુઓ આ ડીએલ પ્રવાહખંડને કારણે પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કહેવું હોય, જો પી બિંદુ આઈડીએલથી કેટલા આર જેટલા સ્થાન સદિશે હોય, કેટલા સ્થાન સદિશે? આર જેટલા, આપણે આના આર કહી દઈએ। જો બાયો સાવર્ટમાં આપણે ભણ્યા હતા એ મુજબ તે આઈડીએલથી પી બિંદુ આર જેટલા સ્થાન સદિશે હોય। હવે જુઓ અહીંયા, તો આ આઈડીએલના કારણે પી બિંદુ આગળ જે ચુંબકીય ક્ષેત્ર મળવાનું એની દિશા કહીએ, હવે દિશા માટે જુઓ આઈડીએલ પૃષ્ઠને લંબ બહારની તરફ, બરાબર, પૃષ્ઠને લંબ બહારની તરફ। અને હવે આપણે જમણા હાથનો નિયમ વાપરીએ, તો જમણા હાથના નિયમ મુજબ અંગૂઠો ઉપર રાખી હું આંગળીઓ વીંટાળું તો એ આંગળીઓ આ તરફ પડશે, બરાબર। એનો મતલબ કે આ જે આઈડીએલ, એ આઈડીએલની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર આ રીતે ફરતું છે ગોળ ગોળ, બરાબર, આમાં, કારણ કે જમણા હાથના નિયમ મુજબ તમે જોઈ જોજો અહીંયાથી ફરતું ફરતું આમ જશે, તો આઈડીએલ અહીંયા હશે તો ચુંબકીય ક્ષેત્ર ફરતું 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 પી બિંદુથી આમ પસાર થશે। એક્ઝેક્ટ પી બિંદુ આગળ કહીએ તો આ ફરતું ફરતું જે પસાર થતું હોય ચુંબકીય ક્ષેત્ર, અને એની ક્ષેત્રરેખાનું અહીં આગળ આપણે શું દોરવું પડે? સ્પર્શક, જે આપણને સૂક્ષ્મ એવું ચુંબકીય ક્ષેત્ર શું આપશે? ડીબી। કયું આપશે? ડીબી। સ્થાન સદિશ આર અને ડીબી, જો અહીંયા કહી શકીએ કે આ જે ચુંબકીય ક્ષેત્રરેખા હશે એનો આખો એક વર્તુળ રચાશે ક્ષેત્રરેખાનું, એની આ ત્રિજ્યા થશે, તો ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો, એટલે આ તો ફાઇનલ થઈ ગયો કેટલાનો? 90નો। ઓકે મિત્રો, હવે આ ડીબી,
આ ડીબી માટે વાત કરીએ તો ડીબી માટે બાયો સાવર્ટનું સૂત્ર આપણું હતું. જો ડીબી એટલે આપણે શું કીધેલું, તો કે ડીબી બરાબર ન્યુ ઝીરો અપોન ફોર પાય આઈ ડીએલ મૂલ્યમાં, અહીંયા કહીએ તો આર સ્ક્વેર સાઇન થીટા. સાઇન થીટામાં જુઓ આઈડીએલ કઈ તરફ, ઉપરની તરફ, અને આર કઈ તરફ, તો કે આ સમતલમાં. એટલે કે આઈડીએલ અને આર વચ્ચે ખૂણો, એટલે કે આ ખૂણો કેટલાનો થશે, 90નો ખૂણો કેટલાનો થશે. તો અહીંયા આપણે જે લેતા હતા એ આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો મૂકતા હતા, ત્યાં આગળ આપણે શું મૂકવાનું થશે, 90. અને સાઇન 90ની કિંમત મિત્રો તમે જાણો છો કેટલી થાય, 1. ઓકે, એનો મતલબ આપણા સૂત્રમાં વધ્યું શું, તો કે આપણા સૂત્રની અંદર માત્ર ન્યૂ ઝીરો અપન ફોર પાય આઈડીએલ અપન આર સ્ક્વેર આટલો ભાગ વધ્યો. ઓકે, ચલો હવે અહીંયા જુઓ, તો આટલું થયા પછી આપણે અહીંયા પાછા આવીએ. આ કે નાના ટુકડાનું ડીબી મળ્યું, આખી રિંગ માટે આપણે વાત કરી, તો કે પહેલાં એક કામ કરો, આ જે ડીબી મળ્યું એના માટે આ એક્સ અક્ષો ખરી, પણ અહીંયા કાલ્પનિક વાય અક્ષ વિચારી લઈએ. કઈ કાલ્પનિક વાય અક્ષ? તો આ ડીબીના બે ઘટકો પડશે, એક એક્સમાં મળશે ડીબી એક્સ અને વાયમાં મળશે ડીબી વાય. ઓકે, એક્સમાં કયો ઘટક મળે અને વાયમાં કયો ઘટક મળે એના માટે ખૂણો હોવો જોઈએ. માની લઈએ કે આ રિંગની ત્રિજ્યા અને પી બિંદુ સુધીના સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો, આ ખૂણો બરાબર અહીંયા બે આર વચ્ચેનો, કેપિટલ આર અને સ્મોલ આર વચ્ચેનો ખૂણો ધારો કે થીટા હોય, આ ખૂણો કેટલો, 90 થાય. તો આ ખૂણો કેટલો થાય, 90 માઇનસ થીટા. અને 90 માઇનસ થીટા ઓકે આવી ગયો, 90 ઓકે આવી ગયો, તો આ થીટા, તો બાકીનો વધે એ પણ થીટા. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, અહીંયાથી અહીંયા જઈએ તો ખૂણો ટોટલ કરીએ તો 180 થાય. જુઓ આ ખૂણો અહીંયા ને અહીંયા 90 ઉઠાય ને અહીંયા મૂકો, આ થીટા અહીંયા ખેલાઈ ગયો, આ પણ થીટા થશે. હવે જુઓ ડીબીના બે ઘટક પડાવ. હવે ડીબીના બે ઘટક માટે અહીંયા સરસ મજાનો પ્રક્ષેપ લઈ લઈએ. તો આ કાકો દેખાય આપણને, કાટકોણ ત્રિકોણ, એમાં ખૂણાની કઈ બાજુ, તો કે થીટાની પાસેની બાજુ. પાસેની બાજુ એટલે શું થશે, ડીબી કોસ થીટા. અહીંયા કહીએ તો આ થીટાની કઈ બાજુ, સામેની બાજુ. તો અહીંયા વાય ઘટક એટલે આને સમાંતર અહીંયા લખીએ તો ડીબી કોણ સા, સાઈન થીટા. ઓકે મિત્રો, એક સરસ વાત કહું તમને, આ જે પ્રવાહખંડ બહારની તરફ હતો એ ફરતો 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 એક્ઝેક્ટ અહીંયા લઈએ તો કઈ તરફ જાય, આઈડીએલ ખરો પણ પેલો બહારની તરફ હતો, તો આ કઈ તરફ, અંદરની તરફ. અને અંદરની તરફ જાય તો જમણા હાથના નિયમ મુજબ, હવે અંગૂઠો ઉપર નહીં પણ નીચે રાખીએ, ને આપણે જમણા હાથના નિયમ મુજબ કહીએ તો આ પ્રવાહખંડ હશે એનું ચુંબક, ઓનું આમ ફરતું હતું ચુંબકીય ક્ષેત્ર, તો આ પ્રવાહખંડનું ચુંબકીય ક્ષેત્ર ઉલટું ફરશે, અને ઉલટું ફરતું 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 અહીંયા થઈને આમ જશે, આમ જશે એટલે સ્પર્શક દોરશો તો આનો સ્પર્શક આ દિશામાં મળશે ડીબી. અને આ ડીબીના બે ઘટક પાડશો તો એક ઘટક અહીંયા આપણને ડીબીનો મળશે, સેમ ટુ સેમ ખૂણો થીટા લઈ, અને એક ઘટક લેશો એટલે અહીંયા આપણને શું મળશે, ડીબી એક્સ બરાબર કોસ ડીબી કોસ થીટા. ઓકે, અને બીજો ઘટક જે લઈશું એ અહીંયા આપણને મળશે ડીબી વાય બરાબર ડીબી સાઇન થીટા. સમગ્ર રિંગ ધ્યાનમાં લઈશું એમાં સાઇન થીટા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના ઘટકો મળશે બરાબર, માટે આ એકબીજાની અસર નાબૂદ કરશે. પરિણામ સ્વરૂપ આપણને જે પણ ચુંબકીય ક્ષેત્ર મળશે એ ચુંબકીય ક્ષેત્ર માત્ર કોસ ઘટકને આભારી હશે. કોસ ઘટક કઈ દિશામાં, એક્સ અક્ષની દિશામાં. માટે ટોટલ ચુંબકીય ક્ષેત્રની જો આપણે વાત કરતા હોય તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર બી, એટલે આપણે શું કરવું પડે, ડીબી એક્સ ઘટકને આભારી હશે. એટલે આ એક્સ આખી રિંગ લઈશું એટલે ડીબી એક્સ બધાને એક્સમાં મળી જશે, માટે બધા જ ડીબી એક્સનું આપણે શું કરવું પડે, સંકલન કરવું પડે. સદિશમાં કેવું હોય તે ફાઇનલી આપણને કઈ અક્ષ ઉપર મળશે, એક્સ અક્ષ ઉપર. ઓકે, માટે અહીંયા શું કહીશું આપણે, આઈ કેરેટ. આ કહેશે હું મારી કિંમત ઉપરથી લઈ આવું. હવે ગાણિતિક સ્ટેપ પર બરાબર ધ્યાન આપજો.
चलो अँ आग किंमत के हूँ ऊपर थी लई आऊँ तो के कई तो कि आकृति में लखी है डी बी कॉस थीटा तो अँ जुओ डी बी कॉस थीटा आई कैरेट। चलो अँ आग कही संकलन एम ने एम डी बी कैसे हूँ मारी किंमत लई आऊँ तो के ऊपर सूत्र में डी बी बराबर आप उठाई नाखू मूक दो म्यू जीरो अपन फोर पाय अँ शू आई डी एल नीचे आर स्क्वेर। चलो आ डीबी की किमत आई गई अँ कॉस थीटा कौन सा कैरेट आई कैरेट ओके म्यू जीरो के बॉस आप बहार जवा आई के उभरा हूँ पर आऊँ फोर पाय के उभरा हूँ पर आऊँ अंदर जो बद बात करिए बराबर ध्यान आपजो डीएल एम एम राखू आर स्क्वेर। चलो ये आकृति अंदर जाइए आ सरस मजा काटकोण त्रिकोण देखाए तमने हम एम मार मान लो कि अँ कर्ण नो वर्ग लेव तो आर स्क्वेर बराबर शू तो बे बाजुओं वर्गों सरवाड़ो एट के एक्स स्क्वेर प्लस आर स्क्वेर काटकोण त्रिकोण थे ना तो आ सीधे सीधे गया जो आर बराबर लखव है तो एक्स स्क्वेर प्लस आर स्क्वेर रूट एट वन हाफ घात तो कर्ण की किंमत आटली थे वर्गनी आटली थे अपने तो आर स्क्वेर की जरूर तो सीधे सीधे लखी सकी एक्स स्क्वेर प्लस आर स्क्वेर कॉस थीटा के एक मिनिट आ काटकोण त्रिकोण की अंदर मान लो कि आ थीटा ने कॉस थीटा तरीके लीए तो कॉस थीटा एट पासे नी बाजू भाग्या कर्ण एट आर अपन स्मोल आर जो आर अपन स्मोल आर एट कॉस थीटा बराबर आप लखी सकी आर अपन स्मोल आर एट शू कही एक्स स्क्वेर प्लस आर स्क्वेर અને હાફ કાત આ કિંમત કોસ થીટાની સ્થાને મૂકી આઈએ તો હવે જુઓ મિત્રો ઓકે તો પહેલી કિંમત આપણે લઈ આવીએ કોસની જગ્યાએ જુઓ આ બધું મૂકી દીધું કોસની કિંમત બાકી કોસની કિંમત આપણે શું મૂકવાની તો કે કેપિટલ આર અપન કેપિટલ આર અપન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની કેટલી વન હાફ ઘાત તો કોસની કિંમત આવી ગઈ પાછળ શું લખીશું આઈ કેરેટ ઓકે હવે જુઓ અહીંયા આ કિંમતને થોડીક આપણે આ બાજુ લખી દઈએ પણ એ પહેલાં કંઈક કોમન નીકળે તો હજી કાઢ દઈએ તો મ્યુ ઝીરો કે ઉભા રહો હું એમને એમ આઈ કે હું એમને એમ આમાંથી આર કહેશે હું બહાર જતો રહું બરાબર તો આર બહાર કાઢી મેં લો એટલે એ આર ટૂંકમાં અહીંયાથી મ્યુ ઝીરો આવી તો બાર જ હતા આર બાર ગયો એટલે મ્યુ ઝીરો આઈ આર થઈ ગયું નીચે શું થશે તો કે ફોર પાય ને આ બે કે અમે ભેગા થઈને આવીએ તો બરાબર ધ્યાન આપજો ફોર પાય એમને એમ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની એક ઘાત એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની એક દ્વિતીયાંશ ઘાત બે ટોટલ કરશો તો ટોટલ કેટલી થશે ત્રણ દ્વિતીયાંશ તો અહીંયા સીધી બાર કાઢી દઈએ લખી દઈએ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની ત્રણ દ્વિતીયાંશ ઓકે વધ્યું શું તો કે સંકલનની અંદર આ જતું રહ્યું આર જતું રહ્યું અહીંયા ડીએલ વધ્યું ને આઈ કેરેટ એટલે અહીંયા લખીશું ડીએલ કોણસા કેરેટ આઈ કેરેટ ઓકે હવે જુઓ તો મ્યુ ઝીરો આઈ આર અપન ફોર પાય એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની થ્રી બાય ટુ આટલો સુધી ઓકે હવે જુઓ ડીએલ 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 એટલે આખી રિંગનો પરિઘ અને રિંગનો પરિઘ એટલે ત્રિજ્યા કેપિટલ આર માટે પરિઘ શું કહેવાય ટુ પાય આર એટલે આ સંકલન શું થશે આખું ડીએલ ડીએલ વાળું ટુ પાય આર વર્તુળનો પરિઘ અને પાછળ આઈ કેરેટ અન્યથા ફોર પાય ટુ પાય એટલે કે ટુ પાય અહીંયા ઉડાડશો એટલે બે વધશે ત્યાર પછી કહીએ તો આ વસ્તુઓ હવે કોઈ ઉડેવું નથી એટલે આપણે લખી દેવાનું બી બરાબર હવે કંઈ ઉડે એવું નથી માટે આપણે લખી દઈએ મ્યુ ઝીરો આઈ આર અપન ટુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થ્રી બાય ટુ કોણ સા કેરેટ આઈ કેરેટ બોલો આવડે કે ના આવડે તો ઇઝીલી આપણે એક સૂત્ર મેળવી દીધું જેને તમારે અહીંયા સોરી એક આરનો સ્ક્વેર બાકી રહી ગયો ને આર અહીંયા ખૂણા છે આ ઇઝીલી એક સૂત્ર તમને મળી ગયું જે તમારે આખું યાદ રાખવાનું હવે માની લો કે આના ઉપરથી તમને એમ કીધું કે રિંગના કેન્દ્ર ઉપર રિંગના કેન્દ્ર પર કીધું હોય તો કેન્દ્ર પર કહે તો આ પી બિંદુ ક્યાં લઈ જવાનું કેન્દ્ર ઉપર
એટલે એક્સ કેટલો થઈ જાય ઝીરો. માટે કેન્દ્ર ઉપર કે ત્યારે આ ઉપરોક્ત સૂત્રોમાં એક્સ બરાબર શું મૂકી દેવાનું? ઝીરો. ઝીરો મૂકો તો બી રિંગના કેન્દ્ર માટે વાત કરતા હોય તો શું થશે? મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર એમના એમ અપન ટુ. એક્સ ઝીરો થઈ જાય તો આરનો સ્ક્વેર એની 3/2 બગલો બગલો ઉડી જાય, એટલે કે આર ક્યુબ. કોણ સા કેરેટ? આઈ કેરેટ. જેનો અંતે આપણે શું કહીશું? તો અસ્માકમ સ્ક્વેર ક્યુબ, એટલે કે આર ઉલાળંતી. તો મ્યુ ઝીરો આઈ વધ્યું, નીચે શું વધ્યું? ટુ, એક આર વધ્યો અને અહીંયા કોણ સા કેરેટ? આઈ કેરેટ. તો આ થઈ ગયું. ઓકે, ક્લિયર? આવડે કે ના આવડે? એકદમ ઇઝી. તો આ રિંગ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થયું. ખાસ મિત્રો, તૈયાર કરવાનું, યાદ રાખવાનું, સરસ મજાનો પ્રશ્ન છે, બરાબર? ઓકે, નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. જય ભારત, જય હિન્દ.